પછી પિલાતે ઈસુના ખુલ્લા બરડા પર કોરડા મરાવ્યા. સૈનિકોએ કાંટાનો મુગટ ગૂંથીને ઈસુના માથા પર મૂક્યો અને જાંબુડિયા રંગનો બાદશાહી જભ્ભો પહેરાવ્યો. યહૂદીઓના રાજાની જય હો, એમ પોકારીને તેઓએ તેમના ઠઠ્ઠા કર્યા અને તેમને મુક્કા માર્યા. પિલાતે ફરીથી બહાર જઈને યહૂદીઓને કહ્યું, હવે હું તેને તમારી પાસે બહાર લાવું છું, પરંતુ મને તેનામાં કોઈ દોષ માલુમ પડતો નથી. પછી કાંટાનો મુગટ અને જાંબુડિયો જભ્ભો પહેરેલા ઈસુ બહાર આવ્યા. પિલાતે કહ્યું, જુઓ આ માણસ. ઈસુને જોતા જ મુખ્ય યાજકો તથા યહૂદી આગેવાનો ઘાંટા પાડીને કહેવા લાગ્યા, તેને ક્રૂસે જડો, ક્રૂસે જડો. પિલાતે કહ્યું, તમે પોતે તેને લઈ જઈને ક્રૂસે જડો, કારણ કે મને તેનામાં કોઈ દોષ દેખાતો નથી. તેઓએ જવાબ આપ્યો, અમારા નિયમ શાસ્ત્ર પ્રમાણે તેણે મરણ દંડ ભોગવવો જોઈએ, કેમ કે તેણે ઈશ્વર પુત્ર હોવાનો દાવો કર્યો છે. આ સાંભળીને પિલાત વધારે ગભરાયો. ફરીથી ઈસુને મહેલમાં લઈ જઈને પિલાતે પૂછ્યું, તું ક્યાંનો છે? પણ ઈસુએ જવાબ આપ્યો નહીં. પિલાતે પૂછ્યું, શું તું મને કોઈ જવાબ નહીં આપે? તને મુક્ત કરવાનો કે ક્રૂસે જડાવવાનો અધિકાર મારા હાથમાં છે, એ શું તું નથી જાણતો? ઈસુએ કહ્યું, ઈશ્વર તરફથી અપાયા વગર તમને મારા પર કોઈ અધિકાર હોત નહીં. તેથી જે મને તમારી પાસે લાવ્યો તેનું પાપ વિશેષ છે. ત્યારે પિલાતે ઈસુને છોડી મૂકવાની કોશિશ કરી, પરંતુ યહૂદી આગેવાનોએ તેને કહ્યું, જો તમે આ માણસને છોડી મૂકશો તો અમે માની લઈશું કે તમે રોમન સમ્રાટ કાયસારના મિત્ર નથી. જે પોતાને રાજા તરીકે જાહેર કરે છે તે કાયસાર વિરુદ્ધ બળવો પોકારનાર છે. આ સાંભળીને પિલાત ફરીથી ઈસુને તેઓની પાસે બહાર લાવ્યો અને પથ્થર જડિત ન્યાયાસન, જેને હિબ્રુ ભાષામાં ગાબાથા કહે છે, તેના પર તે બેઠો. તે પાસ્કા પર્વનો આગલો દિવસ હતો અને બપોરનો સમય થવા આવ્યો હતો. પિલાતે યહૂદીઓને કહ્યું, જુઓ તમારો રાજા. તેઓએ ઘાંટો પાડીને કહ્યું, તેને દૂર કરો, તેને દૂર કરો, તેને ક્રૂસે જડો. પિલાતે પૂછ્યું, શું કહ્યું? તમારા રાજાને ક્રૂસે જડાવું? મુખ્ય યાજકોએ વળતો જવાબ આપ્યો, કાયસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી. ત્યારે પિલાતે ઈસુને ક્રૂસે જડવા તેઓને સોંપ્યા. આખરે તેઓ ઈસુને મેળવવામાં ફાવ્યા. તેમની પાસે ક્રૂસ ઉપકાવીને તેઓ તેમને શહેર બહાર ખોપરી નામના સ્થળે લઈ ગયા. તે જગાને હિબ્રુ ભાષામાં ગલગથા કહેવામાં આવે છે. ત્યાં તેઓએ તેમને ક્રૂસે જડ્યા. ઈસુની સાથે બીજા બે જણને પણ ક્રૂસે જડવામાં આવ્યા. વચમાં ઈસુને અને તેમની બંને બાજુએ એક એક જણને. પિલાતે ઈસુના ક્રૂસ પર લખાણ મુકાવ્યું, નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.
ઈસુને જ્યાં ક્રુસે જડવામાં આવ્યા હતા તે સ્થળ શહેરની નજીક હતું. તેમના ક્રુસ પર મૂકેલું લખાણ હિબ્રુ, લેટિન અને ગ્રીક ભાષામાં હતું, તેથી ઘણા લોકોએ તે વાંચ્યું. મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું, આ લખાણ બદલીને એવું લખો કે તેણે કહ્યું કે હું યહૂદીઓનો રાજા છું. પિલાતે કહ્યું, મેં જે લખ્યું તે લખ્યું, હવે તેમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. ઈસુને ક્રુસે જડ્યા પછી સૈનિકોએ તેમના કપડાને પોતપોતાને માટે ચાર ભાગમાં વહેંચી લીધા, પરંતુ ઈસુનો જભ્ભો સિલાઈ વગરનો આખો વણેલો હતો. તેથી સૈનિકોએ કહ્યું, આ જભ્ભાને ફાડીએ નહીં, પણ તેને માટે આપણે ચિઠ્ઠી નાખીએ કે તે કોના ભાગે આવે છે. અહીં એ શાસ્ત્ર વચન પૂર્ણ થયું કે મારા જભ્ભાને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી. આ બધું સૈનિકોએ કર્યું.